તાલુકાના કંસારી ગામની પ્રાથમિક શાળામાં આજે સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કંસારી ગામમાં યુવાનો રક્તદાન કરવા માટે પ્રેરાય તે માટે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમજે ચૌધરી અને ડીસા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલ સાહેબ, આંજણા કેળવણી મંડપના પ્રમુખ પરાગભાઈ માળવી, અખિલ આંજણા ચૌધરી યુવા મંડળના પ્રમુખ વેલજીભાઈ, જોરાપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આજે યોજાયેલા રક્તદાન પ્રસંગે પધારેલા મહેમાનોને પુષ્પગુચ્છ અને શાલ હોડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમર્પણ ગ્રુપના ખેંગારભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ, ભગવાનભાઈ ચૌધરી, ગોરધનભાઈ ચૌધરી સહિત અન્ય આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 101 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. અમારો 101 બ્લડ બોટલ માટેનું જે આયોજન રાખેલું હતું ભેગી કરવાની, અને અત્યારે આજુબાજુમાંથી માણસો યુવાનો વધારે જોડાતા આ 101 વટી અને 151 થઈ જશે એવો અમારો જે સંકલ્પ હતો એ પૂરો થાય છે. અને આ કોરોના મહામારીની અંદર જ્યારે પૂરો દેશ આના સામે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે અમારા આ યુવાનો દ્વારા, અમારા ગામ અને આજુબાજુના યુવાનો દ્વારા એવો એક સંકલ્પ કર્યો છે કે આપણે બીજી કશું મદદ ના કરી શકીએ તો આ એક બ્લડ ડોનેશન કરી અને જરૂરિયાતમંદને બ્લડ પૂરું કરીએ એવી અપેક્ષા સાથે આ બધા જો જોડાણા છે એમનો હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું.